કોંગ્રેસ માંથી રાજીનામું આપ્યા બાદ હવે હાર્દિક પટેલ ભાજપમાં જોડાય તેવા એંધાણ છે અને હાલમાં જ હાર્દિક પટેલે પાટીદારના તમામ નેતાઓ સાથે બેઠક કરી હતી અને આ બેઠક બાદ જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી ત્યારે હાર્દિક પટેલે કહ્યું હતું કે હું નરેશ પટેલની સાથે છું ત્યારે હવે હાર્દિક પટેલની વાતો થઈ રહી છે ભાજપમાં જોડાવાની ત્યારે સવાલ ઉઠી રહ્યો છે કે શું નરેશ પટેલ પણ હાર્દિક પટેલની સાથે ભાજપમાં જશે ખરા નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસથી નારાજ ચાલતા હાર્દિક પટેલે અંતે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે કાર્યકારી અધ્યક્ષ હોવા છતાં હાર્દિકને કોઈ જવાબદારી નહીં મળી હોવાના આક્ષેપ વચ્ચે હાર્દિકે કોંગ્રેસમાંથી રાજીનામું ધર્યું છે ત્યારે હાર્દિક પટેલના નિર્ણય બાદ હવે સૌ કોઈની નજર નરેશ પટેલના નિર્ણય પર છે મહત્વનું છે કે નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે હજી પણ સસ્પેન્સ યથાવત છે નરેશ પટેલ પણ ભાજપમાં જોડાશે ખરા મહત્વનું છે કે ગત રવિવારે ખોડલધામના ચેરમેન અને પાટીદાર અગ્રણી એવા નરેશ પટેલે પાટીદાર નેતાઓ સાથે 45 મિનિટ સુધી બેઠક કરી હતી ખોડલધામમાં બપોરે 2 વાગ્યે યોજાયેલી આ બેઠકમાં હાર્દિક પટેલ પાટીદારના નેતા દિનેશ બાંભણિયા પાસના કન્વીનર અલ્પેશ કથિરિયા હાજર રહ્યા હતા આ બેઠકમાં ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ યુવાનો પર થયેલા કેસ પાછા ખેંચવા રાજકીય પ્રવેશ હાર્દિક પટેલના રાજકારણ વગેરે મુદ્દે ચર્ચા થઈ હતી આ દરમિયાન નરેશ પટેલે કહ્યું હતું કે મારે રાજકારણમાં જવું કે નહીં અને કયા પક્ષમાં જવું તે આગામી દિવસોમાં વધુ ચર્ચા બાદ જાહેર કરીશ હાર્દિક એટલો મેચ્યોર છે જે મને સમજાવી શકે છે હાર્દિક પટેલના કોંગ્રેસ સાથેના વિવાદ અને ભાજપમાં જોડાવાની અટકળો અંગે પૂછાયેલા પ્રશ્ન અંગે નરેશ પટેલે કહ્યું હતું કે હાર્દિકનો સ્વતંત્ર નિર્ણય છે કે તેને કયા પક્ષમાં જવું અને કયા પક્ષમાં ન જવું રવિવારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સહિત તમામ પાટીદારોએ બેઠક કરી હતી જેમાં હાર્દિક પટેલે પણ એક સૂચક નિવેદન આપ્યું હતું હાર્દિકે કહ્યું હતું કે હું નરેશભાઈ સાથે છું આ પહેલા પણ હાર્દિક પટેલે નરેશ પટેલને રાજકારણમાં પ્રવેશવા માટે નિર્ણય વહેલામાં વહેલી તકે લઈ લે તેવું નિવેદન આપ્યું હતું આમ આજે હાર્દિક પટેલે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પદથી રાજીનામું આપી દેતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે શું નરેશ પટેલ પણ ભગવો ખેસ ધારણ કરશે ખરા જો આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં સાથે જ તમામ પોલિટિકલ ખબર માટે જોતા રહો ગુજરાત તક